નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જી કે ટેસ્ટમાં હું રોજ દસ પ્રશ્નો પૂછું છું એ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા છે દસ પ્રશ્નોની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો બંધારણના કેટલા પ્રશ્નો છે પાંચ પ્રશ્નો છે અને ભૂગોળના પણ પાંચ પ્રશ્નો છે ટોટલ દસ પ્રશ્નો તો આ દસ પ્રશ્નોનો આન્સર તમે આપો કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો જે પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા સુરત ખાતે પીપી માણિયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો સાચો જવાબ આવશે મિત્રો અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા બાબતોના મંત્રાલય જે છે એના મંત્રી છે અમિત શાહ એમના દ્વારા સુરત ખાતે આવેલી છે પીપી માણિયા સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ એનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે ઓપ્શન બી છે નરેન્દ્ર મોદી જેવું આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ઓપ્શન સી છે ભૂપેન્દ્ર પટેલ જેવું આપણા સીએમ છે ઓપ્શન ડી છે ઋષિકેશ પટેલ જેવું આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી છે તો યાદ રાખજો આ બધી વસ્તુ તો આપણા ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સુરત ખાતે આકાર પામેલી પીપી માણિયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું દોઢસો પથારીની હોસ્પિટલમાં ખુલ્લી મુકતા ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શ્રેષ્ઠ આરોગ્ય સેવા ધરાવતા દેશના ટોચના દસ શહેરમાં સુરત પોતાનું સ્થાન હાંસલ કરી લેશેમાં કોઈ શંકા છે જ નહીં તબીબી શિક્ષણનો વ્યાપ વધારવા માટે મોદી સરકારે લીધેલા પગલાંઓની રૂપરેખ રજૂ કરતાં એમણે ઉમેર્યું કે વિવિધ રાજ્યોમાં મેડિકલ કોલેજ ખોલવા માટે સોળસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે મેડિકલ કોલેજની સંખ્યા ત્રણસો સિત્યાસીથી વધીને બે હજાર વીસ એકવીસમાં પાંચસો છન્નું થઈ હોવાનું ઉમેર્યું છે આ ઉપરાંત દેશભરમાં બાવીસ જેટલી નવી એમ્સ શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા હોવાની પણ વિગત એમણે આ પ્રસંગે આપી હતી તો મિત્રો યાદ રાખજો આપણા જે ગૃહમંત્રી સહકાર મંત્રી દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતમાં સુરતની વાત કરું એટલે તમને તરત યાદ આવવું જોઈએ કે આપણા ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ સિટી સુરત છે ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ સિટી સુરત ભારતનું પૂછે તો આવશે ઇન્દોર બીજી વસ્તુ કે આખા ભારતમાં પ્રથમ વખત સુરતના હજીરામાં સ્ટીલ સ્લેગ સ્ટીલનો જે કચરો હોય ને તો એમાંથી રોડ બનાવવામાં આવ્યો છે સુરતમાં અને અમદાવાદ અને મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન શરૂ થવાની છે એનું પ્રથમ સ્ટેશન પણ સુરત બનાવવામાં આવ્યું છે તમને ખબર હોય તો સ્વચ્છતા સર્વેક્ષણ આવ્યું હતું જેમાં સૌથી સ્વચ્છમાં સ્વચ્છ જે શહેર હતું એ હતું ઇન્દોર સૌથી સ્વચ્છમાં સ્વચ્છ જિલ્લો હતો એ હતો સુરત તમારે કહેવાનું છે સૌથી સ્વચ્છ જે પાટનગર હતું એ કયું હતું સૌથી સ્વચ્છ તમને રાજ્ય પૂછે તો તે છત્તીસગઢ હતું સેકન્ડ પ્રશ્ન છે દર વર્ષે માનવતાવાદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો જવાબ રહેશે ઓગન ઓગણીસ ઓગસ્ટ એટલે કે આજનો દિવસ વર્લ્ડ હ્યુમિટેરિયન ડે શું છે વર્લ્ડ હ્યુમિટેરિયન ડે આજે છે જોઈ લઈએ આપણે એના વિશે આ દિવસ માનવતાવાદી કર્મચારીઓ અને તે કામદારોની શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે જેમણે માનવતાવાદી સેવા કરતી વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો હોય અથવા તો પોતાનો જીવને જોખમમાં નાખ્યો હોય અને આ વર્ષે વિશ્વ માનવતાવાદી દિવસની ઓ તેરમા નંબરની આવૃત્તિ છે મિત્રો બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે જે મનાવવામાં આવે છે આજના દિવસે વર્લ્ડ ફોટોગ્રાફી ડે વિશ્વ ફોટોગ્રાફી એ વિજ્ઞાન ઇતિહાસ કલા અને ફોટોગ્રાફીના ક્રાફ્ટની વાર્ષિક વિશ્વવ્યાપી ઉજવણી છે અઢારસો સાડત્રીસમાં પ્રથમ વખત ફોટોગ્રાફીની પ્રક્રિયા ડાંગ્યુરિયો ટાઇપ એ ફ્રેન્ચ મેન લુઈસ ડાંગ્યુરે છે અને જોસેફ નિનિ નિશિફોર નિપીસે વિકસાવી હતી નવ જાન્યુઆરી અઢારસો ને રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સે આ પ્રક્રિયાની ઘોષણા કરી અને તે જ વર્ષે ફ્રેન્ચ સરકારે આ શોધ માટેનું પેટન્ટ ખરીદ્યું અને તેને વિશ્વ માટે મફત ભેટ તરીકે આપ્યું તો બે ઇમ્પોર્ટન્ટ ડે છે વિશ્વ માનવતાવાદી દિવસ અને વર્લ્ડ ફોટોગ્રાફી ડે બરાબર ઓગણીસમી ઓગસ્ટ આ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ભારતની પ્રથમ ખારા પાણીની ફાનસ લોન્ચ કરી છે એનું નામ શું છે તો મિત્રો સાચો જવાબ આવશે એનું નામ રોશની છે શું છે એનું નામ રોશની અહીંયા તમે જોઈ શકો છો ડૉક્ટર જીતેન્દ્રસિંહ જેવો આપણા વિજ્ઞાન એટલે કે પૃથ્વી વિજ્ઞાન મંત્રી છે અને સાયન્સ અને ટેકનોલોજીના રાજ્ય કક્ષાના મંત્રી છે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ધરાવે છે મિત્રો એમના દ્વારા છે ને આપણા ભારતના પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તમને ખબર છે કે કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો પૃથ્વી પૃથ્વી વિજ્ઞાનના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ છે એમણે ભારતની પ્રથમ ખારા પાણીની ફાનસ રોશની લોન્ચ કરી છે એમાં એલઈડી લેમ્પ આવે છે અને પાવર આપવા માટે દરિયાના પાણીનો ઉપયોગ કરે છે અને આ મંત્રીએ દરિયાઈ સંશોધન માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી બરાબર એન આઈ ઓટી જે ચેન્નાઈ આવેલું છે એના દ્વારા સંચાલિત દરિયાઈ સંશોધન જહાજ સાગર અન્વિષેકાની એમની મુલાકાત દરમિયાન એમણે આનું અનાવરણ કર્યું છે એલ ઇડીનું ફૂલ ફોર્મ શું થાય તમને ખબર છે લાઇટ એમિટિંગ ડાયોડ એલસીડી એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે આ યાદ રાખજો ખારા પાણીની ફાનસ છે એટલે દરિયાના ઉપયોગ માટે દરિયાઈ મુસાફરીના ઉપયોગ માટે ખારા પાણીની ફાનસ લેમ્પને પાવર કરવા માટે ખાસ ડિઝાઇન કરેલા ઇલેક્ટ્રોડ વચ્ચે ઇલેક્ટ્રોલાઇટ તરીકે દરિયાઈ પાણીનો ઉપયોગ કરે છે આ ટેકનોલોજી ગરીબો અને જરૂરિયાતમંદો ખાસ કરીને ભારતના સાત હજાર પાંચસો કિલોમીટર લાંબા જે દરિયાકાંઠો છે એની રેખા સાથે રહેતા માછીમારી સમુદાયને ઈઝ ઓફ લિવિંગ લાવવામાં મદદ મળશે જીવન સરળ બનાવવામાં મદદ કરશે એવું આપણે આના વિશે કહી શકીએ ઓકે તો આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો અને એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે અને યસ મિત્રો આજે છે ઓગણીસ તારીખ અને આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીની બધા મિત્રોને શુભેચ્છાઓ ઓકે મિત્રો જ્યારથી આપણી આ ચેનલ બનાવી છે ત્યારથી મારો એવો ગોલ રહ્યો છે કે આપણે ગુજરાતમાં જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ બધા મિત્રો સમક્ષ એ બધા મિત્રો માટે ફ્રીમાં ડેલી કરંટ અફેર પ્લસ થ્રી સિક્સટી જી પ્રોવાઈડ કરાવવાનું છે અને હું પહેલેથી કરાવતો આવ્યો છું અને હજુ પણ કરાવતો રહીશ તો મિત્રો તમને ફ્રીમાં તમને એની પીડીએફ છે એ પણ મળશે ફ્રીમાં તમે વિડીયો જોઈ રહ્યા છો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને પીડીએફ મળશે તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો આ ઉપરાંત મારો બીજો ગોલ છે કે આપણી આ ચેનલ છે ને જેના સબસ્ક્રાઈબર મિત્રો લગભગ ચોપન હજાર ચારસોની આસપાસ છે ને આપણે એક લાખ સુધી લઈ જવા છે તમારો સાથ અને સહકાર જોશે શું કરવું પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને બે ચેનલ છે આ ડેલી કરંટ અફેર માટે અને આ જીકે માટેની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં મેડલ વિજેતા પુરસ્કારોને મેડલ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર અર્પણ કર્યા અને એંસી લાખ રૂપિયા ટોટલ આપ્યા છે તો ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં જેમણે આપણા ભારત માટે ગુજરાતનું નામ છે એ વિશ્વમાં રોશન કર્યું છે એવા ખેલાડીઓને પુરસ્કાર આપ્યા છે ટેબલ ટેનિસ રમતમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડી હરમિત દેસાઈને પાંત્રીસ લાખ આપ્યા ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો છે પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ભાવિના પટેલને પચીસ લાખ રૂપિયા આપ્યા છે બ્રોન્ઝ મેડલ જીતનાર દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને દસ લાખ રૂપિયા આપ્યા છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાસિકા ભાટિયા અને રાધા યાદવને પણ પાંચ પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો છે તો કોમનવેલ્થ ગેમ્સની વાત કરી છે તમને યાદ છે આપણે ભણ્યા હતા કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસ જે યુકેના બર્મિંગહામમાં યોજાઈ હતી એમાં ભારતમાંથી પ્રથમ ગોલ્ડ મેડલ કોણ લાવ્યા કઈ કેટેગરીમાં લાવ્યા કમેન્ટમાં લખો તમને જો યાદ હોય તો તાજેતરમાં આયુષ મંત્રાલયે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ માટે કોની જોડે એમોઈ ઉપર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ રહેશે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય મેટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવું કહી શકાય તો એમઓયુના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એ આયુષ મંત્રાલયને ત્રણ વર્ષના સમયગાળા માટે આયુષ ક્ષેત્રને ડિજિટાઇઝ કરવા માટે ટેકનિક જે તકનીકી સહાય હોય ને ટેકનિકલ સપોર્ટ એ પૂરો પાડશે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ આયુષ મંત્રી તમારે મને જણાવવાના કમેન્ટ બોક્સમાં લખીને તો આ આયુષ ગ્રીડ પ્રોજેક્ટ માટે ઊભરતી ટેક્નોલોજીને અપનાવવા સહિતની ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે હવે આયુષ ગ્રેડ પ્રોજેક્ટ છે એની શરૂઆત તો બે હજાર અઢારમાં થઈ હતી આયુષ મંત્રાલયે અને ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો અને તે સેવાની ગુણવત્તા વધારવા અને સર્વિસ ડિલિવરી સુધારવા માટે માહિતી અને ટેકનોલોજીને સપોર્ટ કરે છે આયુષની વાત કરી છે તો તમને ખબર છે આયુષનું જે ફૂલ ફોર્મ શું થાય એ વાય યુ એસ એચ એ આયુર્વેદા માટે વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી યુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી આયુષ મંત્રાલય બરાબર જેટલી પણ પરંપરાગત દવાઓ દવાઓની જે પદ્ધતિ છે બરાબર છે ટ્રીટમેન્ટ પદ્ધતિ છે એનું નામ છે અને એ ફોર આયુર્વેદ પરથી તમને ખબર છે આયુ આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આયુર્વેદ દિવસ છે એ દર વર્ષે ધનતેરસના દિવસે મનાવવામાં આવે છે એ જ પ્રમાણે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે શ્રાવણ પૂર્ણિમા હોય ત્યારે સંસ્કૃત દિવસ મનાવવામાં આવે છે શ્રી અરબિંદો ઘોષની એકસો પચાસમા નંબરની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી તો તાજેતરમાં શ્રી અરબિંદો ઘોષની એકસો પચાસમી જન્મજયંતિ એમનો જન્મ થયો તો પંદરમી ઓગસ્ટના રોજ તો એ જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે થી પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ દરમિયાન ભારતની પંચોતેર જેલોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું આ કાર્યક્રમ શ્રી અરબંદોની ફૂલી શોપીને આત્મસાત કરીને કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરશે સાંસ્કૃતિક મંત્રાલય ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથેના જોડાણને ધ્યાનમાં રાખીને ભારતમાં પંચોતેર જેલોની ઓળખ કરી છે અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આધ્યાત્મિક નેતાઓ અને સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એમનો જન્મ પંદર ઓગસ્ટ અઢારસો બોતેરમાં કલકત્તામાં થયો હતો અને ઓશાન પુડુચેરીમાં એમનું થયું હતું પોંડીચેરી પુડુચેરી સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા આવું આપણે ભણ્યા છીએ તો આ યાદ રાખજો અને સ્વતંત્રતા દિવસની વાત કરીને પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ તો આ વખતે કેટલામાં નંબરનો સ્વતંત્રતા દિવસ ઉજવાયો અને એની ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બીજી ચેનલ છે રાજેશ ભાસ્કર ટુ એમાં અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના બાર ભાગ અવેલેબલ છે તમારે જે ત્રણ ભાગ જોવાનો બાકીઓ જોઈ જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં બીસીસીઆઈના પૂર્વ કાર્યકારી સચિવનું નિધન થયું છે એમનું નામ શું હતું તો મિત્રો સાચો જવાબ આવશે એમનું નામ હતું અમિતાભ ચૌધરી જય શાહ છે હાલમાં બીસીસીઆઈના ના સચિવ છે સૌરવ ગાંગુલી જેવો બીસીસીઆઈના ના પ્રેસિડેન્ટ છે અનુરાગ ઠાકુર છે એ અનુરાગ ઠાકુર હાલમાં તમને કોઈ પૂછે તો આવશે આપણા માહિતી અને પ્રસારણ મંત્રી પ્લસ યુવા અને ખેલ રમત ગમત મંત્રી પણ છે બરાબર અને ભૂતપૂર્વ બીસીસીઆઈના ના ચેરમેન રહી ચૂક્યા છે બીસીસીઆઈના પૂર્વ કાર્યકારી સચિવ અને ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમિતાભ ચૌધરીનું નિધન થયું છે બે હજાર ઓગણીસ સુધી બીસીસીઆઈના કાર્યકારી સચિવ તરીકે સેવા આપી હતી બે હજાર ચારમાં ક્રિકેટ વહીવટમાં પ્રવેશ કર્યો અને એક દાયકાથી વધુ સમય સુધી ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી ચૌધરીએ બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે અનુરાગ ઠાકુરના શાસન દરમિયાન બે હજાર તેરથી પંદર સુધી બીસીસીઆઈના સંયુક્ત સચિવ તરીકે સેવા આપી હતી તેઓ એક નિવૃત્ત વરિષ્ઠ આઈપીએસ અધિકારી હતા તો આ યાદ રાખજો ઓકે બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ઓગણીસો અઠ્યાવીસમાં સ્થાપના થઈ હતી તમારે મને જણાવવાનું છે સ્થાપના થઈ હતી એનું હેડક્વાર્ટર આવેલું છે ક્યાં પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી જેમની આત્મકથાનું નામ છે સેન્ચુરી ઇઝ નોટ ઇનફ અને સચિવ છે જય શાહ ટ્રાન્સ હિમાલયન મલ્ટી ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્ક ચીન અને નેપાળે શું કર્યું છે કે તેમની આ ટ્રાન્સ હિમાલયન મલ્ટી ડાયમેન્શનલ કનેક કનેક્ટિવિટી નેટવર્ક બનાવવા માટે સંમતિ આપી દીધી છે બે હજાર બાવીસમાં અનેક પ્રોજેક્ટ હાથ ધરવા માટે નેપાળને એકસો અઢાર મિલિયન ડોલરની ગ્રાન્ટ સહાય પણ આપશે અને આ કરાર હેઠળ ચીન ચીનની ચાઇના નેપાળ ક્રોસ બોર્ડર્સ રેલવેના સંભવિત અભ્યાસ માટે પણ નાણાં આપશે ટ્રાન્સ હિમાલયન મલ્ટી ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્ક ચીનનો એક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ બનાવવામાં આવશે તેના હેઠળ રેલવે અને કમ્યુનિકેશન નેટવર્કનું નિર્માણ કરવામાં આવશે ટ્રાન્સ હિમાલયન મલ્ટી ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્ક એ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ નેપાળ અને ચીન વચ્ચેનો આર્થિક કોરિડોર છે આ નેટવર્કના નિર્માણને ચીની રાષ્ટ્રપતિઓ નેપાળને લેન્ડલોકમાંથી લેન્ડ લિંક દેશમાં બદલવાની પ્રશંસા કરી હતી હવે હિમાલયની વાત થઈ છે મિત્રો ટ્રાન્સ હિમાલયન મલ્ટી ડાયમેન્શનલ કનેક્ટિવિટી તમને ખબર છે સૌથી વિશ્વનું ઊંચું મતલબ સૌથી ઊંચામાં ઊંચું જે શિખર છે આખા વિશ્વનું એનું નામ છે માઉન્ટ એવરેસ્ટ એની હાઈટ કેટલી છે અને તમને ખબર છે છવ્વીસ વખત પહેલાં ચડ્યા હતા કામી રીતાસ નેપાળી શેરપા એમનું નામ પણ યાદ રાખજો સોળ વખત નેપાળી જે ચડ્યા હતા કેન્ટન કુલ બ્રિટિશ હતા એમનું નામ પણ યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ ભારતના મુખ્ય કાયદા અધિકારી કોણ કહેવાય તો એટર્ની જનરલ હાલમાં કોણ છે કે કે વેણુગોપાલ સેકન્ડ પ્રશ્ન અને એમનો કાર્યકાળ ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે સેકન્ડ પ્રશ્ન અમુક ભારતીય બંધારણનો આત્મા છે એવું કોણે જણાવ્યું હતું જવાહરલાલ નહેરુ ત્રીજો પ્રશ્ન લોકસભાની મુદ્દતના પાંચ વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો હોય તો નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ ચોથો સવાલ ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ત્રણસો ને ચોવીસમાં પાંચમો પ્રશ્ન સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક હાથોમાં જતી અટકાવવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે તો ઓગણચાલીસ નંબરમાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂળના પ્રશ્નો પ્રથમ સવાલ છે ભારત અને પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનની યાદીનું આદાન પ્રદાન સૌ પ્રથમ વખતે ક્યારે કરવામાં આવ્યું હતું તો એક ઓગણીસો ને બાણુંમાં સેકન્ડ પ્રશ્ન ભારતીય મૂળની પ્રથમ અવકાશ યાત્રી મહિલા કોણ છે કલ્પના ચાવલા સેકન્ડ નંબરની ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને સિરીસા બંદલા ત્રીજી છે ગયા વર્ષે ગઈ હતી એ હૈદરાબાદની છે ત્રીજો પ્રશ્ન રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું તો શું આવશે રશિયાએ પ્રથમ ઉપગ્રહ છોડ્યો એનું નામ હતું સ્પુતનિક ચોથો પ્રશ્ન ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની સાથે છે તો એક અણુ રિએક્ટર છે ભાભા એટમિક રિસર્ચ સેન્ટર જે ટ્રોમ્બે બોમ્બે આવેલું છે ને ત્યાં આવેલું છે પાંચમો પ્રશ્ન ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમ્યાની સ્થાપના થઈ ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે હાલમાં તેના જે અધ્યક્ષ છે એમનું નામ છે ડૉક્ટર એસ સોમનાથ શું નામ છે ડૉક્ટર એસ સોમનાથ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે કે ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન રિસન્ટલી ક્યાં કરવામાં આવ્યું હતું અમદાવાદમાં સેકન્ડ પ્રશ્ન ભારતમાં કેટલી રામસર સાઇટ છે પંચોતેર થઈ ગયો આઝાદીનો અમૃત મહોત્સવ એની અંતર્ગત લિંક કરજો હવે આજે પૂછેલા સવાલોના જવાબ જોઈએ પ્રથમ સવાલ એવો પૂછ્યો હતો કે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સૌથી સ્વચ્છમાં સ્વચ્છ પાટનગર કહ્યું તો આપણું ગાંધીનગર આવશે શું આવશે ગાંધીનગર સેકન્ડ પ્રશ્ન પૂછ્યો હતો ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો હૈદરાબાદમાં ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કોમનવેલ્થ ગેમ્સમાં બે હજાર બાવીસમાં પ્રથમ ગોલ્ડ મેડલ કોણ લાવ્યું મીરાબાઈ ચાનું ઓગણપચાસ કિલોગ્રામ કેટેગરીમાં વેટ લિફ્ટિંગમાં ચોથો પ્રશ્ન આપણા આયુષ મંત્રાલયના મંત્રીનું નામ શું છે તો સર્વાનંદ સોનોવાલ આસામના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે પાંચમો સવાલ કેટલામાં નંબરનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છોતેરમા નંબરનો કઈ જગ્યાએ મોડાસા એટલે કે અરવલ્લી જિલ્લામાં સાતમા નંબરનો ક્વેશ્ચન બીસીસીઆઈનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો વાનખેડે સ્ટેડિયમ મુંબઈ આઠમો સવાલ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં કોના હસ્તે રાજકોટ ખાતે ત્રેવીસ ઇલેક્ટ્રિક બસની લીલી ઝંડી આપવામાં આવી અને સેકન્ડ પ્રશ્ન એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ કઈ છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલોના જવાબોની સાથે આશા રાખું છું બધા મિત્રોને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત